નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024ના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. બિલકુલ, જે પ્રમાણે સૌને આશા અપેક્ષા હતી કે જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે ક્વોલિફાયર રમાશે આ ખૂબ જ હાઈ સ્કોરિંગ મેચ હશે. કારણ કે જે આ ટીમની વાત કરીએ તો હૈદરાબાદ અને કોલકાતા આ બંને જે ટીમ છે આ મહારથી ટીમ આ વખતે જોવા મળી છે. હૈદરાબાદ એવી ટીમ છે કે જેણે અત્યાર સુધી જે આઈપીએલ 2024ની વાત કરીએ તો હાઈ સ્કોરિંગ મેચની શરૂઆત જે છે તે હૈદરાબાદ કરી હતી. પરંતુ ગઈકાલની મેચ કહી શકાય કે પ્રેક્ષકોને નિરાશાજનક લાગી, કારણ કે આ હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા રાખતા પ્રેક્ષકોને આ મેચ લો સ્કોરિંગ લાગી હતી. ચોગ્ગા છગ્ગાની રમઝટ તો જોવા મળે છે, કારણ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ મેચ રમાતી હતી. બેટિંગ અને બોલિંગ ડિપાર્ટમેન્ટ પર વાત કરીશું કે જે પ્રમાણે ગઈકાલનું બેટિંગ અને બોલિંગ ડિપાર્ટમેન્ટ બંને ટીમનું જોવા મળ્યું છે લો સ્કોરિંગ મેચ, કયા કારણોસર જોવા મળી અને ક્યાં જે કસર છે તે હૈદરાબાદની ટીમમાં બાકી રહી ગઈ, હવે આ મેચ વિશે ચર્ચા કરીશું. જેમાં કોલકાતા હવે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે અને હૈદરાબાદ હજુ એક મેચ રમવાની છે, ત્યારે આ મેચ વિશે વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલ હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેની ક્વોલિફાયર મેચ કોલકાતા નાઇટ રાઇડર્સે આસાનીથી જીતીને આઈપીએલ 24ની ફાઇનલમાં ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વધુ એક લો સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરી રહેલ હૈદરાબાદ પર ઓસ્ટ્રેલિયાનો ખતરનાક ફાસ્ટર અને પેટ કમિન્સનો નવા બોલનો સાથીદાર મિચલ સ્ટાર્ક હૈદરાબાદ પર ત્રાટક્યો હતો અને વર્લ્ડ કપ ફાઇનલના હીરો અને સાતત્યપૂર્ણ બેટિંગ કરી રહેલ હેડને બીજા બોલે બોલ્ડ કરીને સોંપો પડી દીધો હતો. જ્યારે બીજી ઓવરમાં વૈભવ અરેરાએ બીજા સ્ટાર બેટર અભિષેકને ટીમના માત્ર 13 રને આઉટ કરી બીજો ફટકો માર્યો હતો. વાત આટલાથી અટકતી ના હતી. 39 રનના કુલ જુમલે સ્ટાર્કે ફરી એક આઘાત આપતા રેડ્ડીને 39ના જુમલે, જ્યારે સ્ટાર્કે તે જ જુમલે ગુરબાઝને બોલ્ટ કરતા આઈપીએલમાં સર્વાધિક રન બનાવનાર ટીમ ખકડી હતી અને 39 રનમાં 4 વિકેટો ગુમાવી દીધી હતી. જોકે ક્લાસનના 32 અને કમિન્સના 30 રનની મદદથી હૈદરાબાદ 159માં ઓલઆઉટ થયું હતું. 160ના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ શ્રેયસ આયરના અર્ણમ 58 અને વેંકટેશના અર્ણમ 51 સાથે 97 રનની અર્ણમ ભાગીદારીની મદદથી માત્ર 13.4 ઓવર્સમાં જ મેચને જીતી લઈને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હારનાર ટીમને બીજી મેચ રમવાની તક મળવાની હોવાથી આ મેચ નીરસ બની ગઈ હતી અને રોમાંચનું તત્વ ઉડી ગયું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પોર્ટ ડેક્સ, અમદાવાદ. તો બિલકુલ અશોકજી, આપણે ગઈકાલની મેચ વિશે વાત કરી કે જેમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે આ મેચ રમાઈ. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ફરી એક વખત એક લો સ્કોરિંગ મેચ જોવા મળી. સૌને આશા અપેક્ષા હતી કે એક હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે, પરંતુ ફરી એક વખત આપણને લો સ્કોરિંગ મેચ જોવા મળી અને લો સ્કોરિંગની સાથે સાથે વળતી જે કહી શકાય લડત વિનાની રહી. આપને શું લાગે છે? બોલ, ગઈકાલે અમે પણ ત્યાં મોજૂદ જ હતા, એટલે જે પરિસ્થિતિમાં ટીમ મુકાઈ અને હજુ થોડીક વાર અમે લોકો પહોંચ્યા અને બેઠા અંદર પ્રેસ બોક્સમાં જઈને, ત્યાં સુધીમાં તો 2-3 વિકેટો પડી ગઈ અને પાવર પ્લે પૂરો થયા સાંજ સુધીમાં 4 વિકેટો પડી ગઈ. એટલે આ જે એક ધબડકો થયો, કારણ કે 4 વિકેટો પાવર પ્લેમાં જતી રહે 40-50 રનની અંદર, એટલે કોઈ પણ ટીમ પ્રેશરમાં આવી જાય. પહેલી વસ્તુ એ કે પેટ કમિન્સે ટોસ જીત્યો, જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો. આ પર્ટિક્યુલર મેદાન ઉપર મોટાભાગે ચેસ કરનાર ટીમોને વધારે ફાયદો થાય છે, ભૂતકાળનું પરિણામ એવું કહે છે, પણ તે છતાં પેટ કમિન્સ નો નિર્ણય જે હતો એને બેકફાયર થયો. હવે બેકફાયર એટલો થયો કે એમનો જ માણસ, એમનો સાથીદાર, એમનો જ નવા બોલ નો જે પાર્ટનર, કારણ કે જયારે બ્રેન્ડ ન્યુ બોલ ઓસ્ટ્રેલિયા તરફથી લેવામાં આવે આ બે ખેલાડીઓ એને ઓપન કરે, એવો ધુરંધર ખેલાડી મિચલ સ્ટાર્ક, કે જેને સૌથી વધારે પૈસા આપીને કલકત્તાએ હાયર કર્યો છે, ગઈકાલે ભારે પડ્યો. અને એ ભારે એવો પડ્યો કે સ્ટાર જે પહેલી વિકેટ પડી જયારે ત્યાં હેડની, ત્યાં રાઇટિંગ વોઝ ક્લિયર ઓન ધ વોલ, કારણ કે હેડ 200ની આસપાસ, 200 ઉપરની સ્ટ્રાઇક રેટથી રમતો બેટર હતો, કે સૌથી પહેલા આ ખેલાડીને આઉટ થવાથી એકદમ સોંપો પડી ગયો કે હજુ તો રમવા આવ્યો. અને દેટ વોઝ અ બ્યુટી ઓફ એ ડિલિવરી, સ્વિંગિંગ ઇન
અને પછી જે રીતે બોલ્ડ થયો છે, ઇટ વોઝ ઓલસો એમેઝિંગ. એટલે પોતાના જ દેશનો એક ફાસ્ટ બોલર પોતાના જ દેશના ઓપનિંગ ખેલાડીને એટલી જબરજસ્ત રીતે બોલ્ડ કરે છે કે અહીંયા આગળ બે એક વાત મારે થોડીક અહીંયા કહેવી પડે કે ભાઈ હેડે વિચારવું જોઈએ કે ભાઈ ઓલ ધ ટીમ્સ આર નોટ ઇક્વલ, ઓલ ધ બોલર્સ આર નોટ ઇક્વલ. અત્યાર સુધી જે સામનો થયો છે એમના જે બોલર્સનો, એમના કરતા સ્ટાર્ક છે, કમિન્સ છે, આ બધા બોલર્સ જે છે હાઈ રેટેડ ખેલાડીઓ છે. તો સ્ટાર્કની બોલિંગમાં થોડુંક એને ડિફેન્સ કરવાની જરૂર હતી, અથવા તો થોડુંક વ્યવસ્થિત રમવાની જરૂર હતી એવું મને લાગે છે. બટ હી વોન્ટેડ ટુ ગો ફોર ધ શોટ અને પહેલી ક્રિકેટ બોર્ડમાં ગયા. અને બીજું અભિષેક અરોરાની બોલિંગમાં ધ વે રસેલ હેઝ ટેકન કેચ, તમે જો જમ્પ કર્યો છે એને અને જે કવર ઉપર કેચ લીધો છે, દેટ વોઝ એમેઝિંગ. અને દેટ વોઝ ધ સેકન્ડ બ્લો. આ બે વિકેટો પડ્યા પછી બાકીની બે વિકેટો પણ ઝડપથી પડી ગઈ અને એકદમ ટીમ તકલીફમાં આવી ગઈ. ત્યાર પછી એક ખાલી જેને રાહુલ ત્રિપાઠીએ 55 રન બનાવ્યા, ત્યાં સુધી કોઈના રન થયા નહીં. 159 રન, અને એ તો ભલું થયું કે કમિન્સે 30 રન માર્યા, નહીં તો 159 માં 30 તમે માર્યા કાઢી નાખો કેટલા રે, 125 રનમાં ટીમ ઓલઆઉટ થઈ જાય. અને 159 નું જે ટોટલ છે એ પેલા લોકો માટે કોઈ બહુ મોટું તો હતું નહીં. પીચમાં કઈ, પીચમાં તે વખતે સ્ટાર્ટિંગમાં ધેર વોઝ અ મુવમેન્ટ, બોલની મુવમેન્ટ થઈ, સ્વિંગ થયો બોલ, અને જે સ્ટાર્કે બોલિંગ કરી ધેટ વોઝ બ્યુટી ઓફ હિમ, એ ઇનસ્વિંગર ને આઉટસ્વિંગર જે ફેંકીને વિકેટો લીધી. પણ જેવું જેવું મેચ આગળ ચાલી, પીચેસ બીકમ ડલ, ડલ ઇન ધ સેન્સ ન્યુટ્રલ, કોઈને બી કોઈ જે એડવાન્ટેજ હતો બોલર પાસે એડવાન્ટેજ હતો નહીં, ના મળ્યો. અને બીજી સૌથી મહત્વની વાત કે હૈદરાબાદ પાસે સારા સ્પિનરો નહોતા. એમણે સૌથી મોટી ભૂલ કરી કે સ્પિનરો, એમણે ફાસ્ટર પર વધારે ધ્યાન આપ્યું, સ્પિનર્સ ના લીધા. અને એ પણ એક કારણ બન્યું, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હંમેશા સ્લો બોલર્સનું તો પ્રભુત્વ રહે છે. આગળ જુઓ તમે, સ્ટાર્કે 3 વિકેટો લીધી, પણ એ જ સાથે વરુણ ચક્રવર્તીએ જોરદાર બોલિંગ કરી, નારાયણે 1 વિકેટ લીધી, વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી. અને એમેઝિંગ ક્લાસનને જે રીતે આઉટ કર્યો છે વરુણ ચક્રવર્તીએ, ધેટ વોઝ ટેરિફિક. પહેલા બીટ થયો, પછી શોર્ટ માર્યો અને ત્રીજા શોર્ટમાં તો એ ડેફિનેટલી એને બાઉન્ડ્રી ઉપર પકડી દીધો. તો આ જે વસ્તુ છે એ ક્યાંક હૈદરાબાદમાં ખૂટી. અને બીજી સૌથી મહત્વની વાત એ પણ મારી દ્રષ્ટિએ હોઈ શકે કે ભાઈ દે વોન્ટેડ ટુ ટ્રાય આઉટ, કે આપણે ટ્રાય કરીએ ફાસ્ટ રમીને કલકત્તા સામે કેવી રીતના પ્રદર્શન થાય છે. કારણ એક હતું કે બેક ઓફ ધ માઇન્ડમાં હતું કે હજુ બીજી મેચ તો રમવાની આવશે જ, એટલે જે કોઈ હારે એ ટીમ, ધારો કે કદાચ હારી ગઈ, એટલે આ બી કદાચ બેક ઓફ ધ માઇન્ડ એમનું ચાલતું હોય એવી શક્યતા હું નકારી નથી. વયસ યસ્ટરડે સ્ટાર્ક વોઝ ધ એક્સલન્ટ બોલર, ધ વે હી હેઝ બોલ્ડ ઇટ વોઝ એમેઝિંગ. બીજું કે જે રીતે ત્રિપાઠીએ બેટિંગ કરી, 52 રન કર્યા, ધેટ વોઝ ગુડ. સામે પક્ષે કલકત્તા નાઇટ રાઇડર્સે કોઈ પણ જાતની શેષ રમ રાખ્યા વિના ધમાચકડી બોલાવી દીધી, કારણ કે એમની પાસે કોઈ એવી વળતી લડત હતી નહીં, કોઈ એવો વળતો પ્રહાર કરવાની શક્તિ હતી નહીં. કારણ કે એમની પાસેના જે બોલર છે બધા ફાસ્ટ બોલર્સ હતા, જે ઇઝીલી રમવા માટે કોઈ પ્રોબ્લેમ ના આવ્યો એમને. તો જે રીતે વેંકટેશ આયર અને શ્રેયસ આયર બંને ભેગા થઈને 98 કે 94 રનની પાર્ટનરશિપ બનાવી દીધી, ધેટ્સ ઇટ. 13 ઓવરમાં મેચ પતી ગઈ. લોકો આવ્યા હતા જે, ઠીક છે, બધા બેઠા હતા, પછી શાહરૂખ ખાન આવીને આખા મેદાનને ફરતે આવ્યા, અને મીન્સ એટલે ક્રાઉડ તો બની રહ્યું છે, ઓકે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ એક તો 60-65% હાજરી હતી, 60-65%. અને આમ તમે જુઓ તો એ છેલ્લે સુધી, પછી આ શાહરૂખ ખાન આવ્યા ત્યાં સુધી થોડુંક એન્ટરટેઇન ના હતી બધી વાત હતી, એટલે દે હેવ વેઇટેડ. બટ અધરવાઇઝ તમે 13 ઓવરમાં મેચ પતી જાય, અને એ પણ આવી ક્વાર્ટર ફાઇનલ 1 જેવી મહત્વની મેચ, તો કોઈ, અને એ ટીમની સામે કે જે ટીમ સર્વાધિક સ્કોર બનાવ્યો છે, જે ટીમે સૌથી વધારે છગ્ગા માર્યા છે, જે ટીમે સૌથી વધારે સેન્ચુરી બનાવી છે, આ બધા રેકોર્ડ ધરાવે, એ ટીમ આટલી પાણી બેસી જાય તો ક્યાંક આકલન કરવામાં ભૂલ કહી ગયા પેટ કમિન્સ. જે રીતે પરિસ્થિતિ હતી, પરિસ્થિતિને જજ ના કરી શકે, પીચને ઓળખી ના શકે કે આ પીચ કોને. અને આ તમને એવો એક વાત એ બીકો, કારણ કે જો મેજર આ લોકોની જો બેટ ફિલ્ડિંગ આવી હોત હૈદરાબાદની, ધેટ કુડ હેવ બીન ધ ડેન્જરસ, એ બી તમને કહી દઉં. જો એમણે આ પહેલા બેટિંગ એટલે પહેલા ફિલ્ડિંગ લીધી હોત તો પરિસ્થિતિ બહુ જ અલગ હોત, કારણ કે એ વખતે ફાસ્ટ બોલર્સને બોલની મુવમેન્ટ મળતી હતી પીચ ઉપર. તો એમ જોવા જઈએ તો પેટ કમિન્સ અને ત્યાર પછી જે બાકીના ખેલાડીઓ છે એ બધા જબરજસ્ત, અહીંયા 4 બોલર્સ જે છે એ જોરદાર છે, ટી નટરાજન છે, ભુવનેશ્વર કુમાર છે, ત્યાં તો માસ્ટર, તો પરિસ્થિતિ અલગ હોત. પણ ક્યાં
થિંગ્સ હેપન. પણ સૌથી મહત્વની વાત, ટીમ 13.1 ઓવરમાં જ બધી વાત મીન્સ કે ફિનિશ થઈ ગઈ, એ ક્યાંક લોકોને ગળે ઉતર્યું નહીં. જી બિલકુલ. અને આપણે જે તમે વાત કરી એમ તો ટોસ જીતી દે પ્રથમ બેટિંગનો જે નિર્ણય છે તે બેક ફાયર તેમ લાગ્યો, અને જે કમેન્ટ કહી શકાય કે તે પીચ રીડ કરવામાં ક્યાંક ને ક્યાંક તેમણે થાપ ખાઈ લીધી, એમ આપણે માની શકીએ? ડેફિનેટલી એમાં થાપ ખાઈ લીધી, કોઈ સવાલ જ નથી. જો મોર્નિંગમાં એને જો એમ ખ્યાલ, એટલે કે પહેલી બેટિંગ કરવાના સમયે જો બોલની મુવમેન્ટ થતી હોય અથવા તો આ પીચ આવી રીતના મુવમેન્ટ થશે એ કદાચ એના ધ્યાન બહાર ગયું, અથવા તો હી ડીડ નોટ. અરે એટલા માટે મેં તમને કહ્યું કે જો ભૂલી ચૂકે કલકત્તાની બેટિંગ આવ્યો તો એની પણ હાલત આવી જ થાય, કારણ કે સ્ટાર્ટિંગની અંદર બોલ જયારે સ્વિંગ થાય તે વખતે ભારતના એક મહત્વના સ્વિંગ બોલર એ ભુવનેશ્વર કુમાર છે, ટી નટરાજન છે, અને ત્યાર પછી તમે કમિન્સ જો, આ ત્રણે ત્રણ બોલર એટલી જબરદસ્ત બોલિંગ કરી હોત કે તમને અલગ જ પરિણામ જોવા મળે. તો પહેલી વસ્તુ તો એ ડિસિઝન તો ક્યાંક બેકફાયર થયું, ઇટ ઇઝ અ ફેક્ટ. પીચ રીડિંગમાં ભૂલ થઈ કે જે કંઈ કહો તમે, બટ યસ, હી વોઝ નોટ એબલ ટુ રીડ ધ પીચ પ્રોપરલી. અથવા તો કારણ કે શરૂઆતના તબક્કામાં જે એને બી કહ્યું છે, હી ઓલસો સેડ કે ભાઈ શરૂઆતમાં થોડીક બોલર્સ માટે કંઈક હતું એની અંદર, મીન્સ કે મુવમેન્ટ હતી, એ લેટર ઓન ઇટ હઝ બીકમ નલિફાઈડ. એટલે પછી બહુ પછી તો તમે જુઓ ચોગ્ગા છગ્ગા મારી પેલા લોકો આરામથી જીતી ગયા, કોઈ પ્રેશર તો હતું નહીં. જો કે તો એ લોકો તો ફાસ્ટ જ રમે. કહેવાનું તાત્પર્ય છે કે તે બોલ સ્વિંગ થતો નથી, બોલની સ્પીડ એટલી આવતી નથી, આ બધી પરિસ્થિતિની અંદર બોલર્સ જે એપ્લાય કર્યા, ઇવન તમે કમિન્સને પણ માર કાલે પડ્યો, તો ક્યાંક એ પીચ રીડ કરવામાં ભૂલ ચોક્કસ થઈ ગઈ. અધરવાઇઝ થિંગ્સ વુડ હેવ બીન ડિફરન્ટ. કારણ કે સ્વિંગ બોલરની જો વાત કરો તો હૈદરાબાદ પાસે પણ સ્વિંગ બોલર્સ સારા છે, they could have taken the advantage of the situation કે જે અહીંયા આગળ સ્ટાર કે લીધે. જી બિલકુલ. અને જે રીતે જણાવી રહ્યા છો તો જે કહી શકાય કે પેટ કમિન્સને હરાવવામાં તેના જ ન્યૂ બોલ પાર્ટનર એટલે કે મિચલ સ્ટાર્કના દ્વારા જે બોલિંગ કરવામાં આવી અને તે પ્રથમ ઓવરમાં જ જે તેના જ દેશના અને કહી શકાય કે વર્લ્ડ કપ ફાઇનલના ટોપ સ્કોરર કે હેડને આઉટ કરીને જ આ મેચ જે છે તે બાજી પલટી કાઢી આજ અહીંયા જ. સી, બહુ સાચી વાત છે, કારણ કે હમણાં જ હું એક મીમ્સ જોઈ રહ્યો હતો કે એમાં પેટ કમિન્સ ને અરે મિચલ સ્ટાર્ક ને બધા પહેલા બહુ જણે રન આપ્યા છે, તો બધા એમ કહેતા હતા કે આ 22 કરોડમાં ખરીદ્યો કઈ કામ લાગતો નથી. એટલે કે જો કે આ જ લોકો મને કહેતા હતા ને કે 22 કરોડમાં ખરીદ્યો છે, એટલે મેં એનો જવાબ આપ્યો. તો કહેવાનું તાત્પર્ય છે કે હીરો ઇઝ ઓલવેઝ હીરો, ગુડ બોલર્સ આર ઓલવેઝ ગુડ બોલર. અને જે રીતે સ્વિંગ, જે રીતે એની એબિલિટી છે, લેફ્ટ આર્મ બોલરનો જે રીતે એક એંગલ બને, એ એંગલ બને છે, અને પછી એ બેની બંને બાજુ મુવમેન્ટ કરાવે છે, અને એ જે વસ્તુ છે આઉટસ્વિંગ થયો બોલ ને પછી સીમથી થોડો અવે થયો, અને લુક એટ ધ વે હી હેઝ ગોટ ધ વિકેટ. એટલે અહીંયા આગળ દરેક બોલરનો એક દિવસ આવે, અને એ દિવસ ગઈકાલે સ્ટાર્ટનો હતો. હી વોઝ ગોઈંગ એમેઝિંગલી ફાસ્ટ. એમ પેટ કમિન્સ તો ખબર જ છે, એના દેશનો ખેલાડી છે, અને આ જ બધા ખેલાડીઓ અહીંયા તૈયાર થાય છે આપણને વર્લ્ડ કપમાં ભારે પડવાના. પેટ કમિન્સ છે, સ્ટાર્ક છે, હેડ છે. હું માનું છું કે હેડની જે વિકેટ લીધી ધેટ વોઝ અ વેરી ટર્નિંગ પોઈન્ટ. અને આજે એ પણ વિચારવું છે કે ઘણી વાર એવું થાય કે અરે આને તો આપણે રમ્યા છીએ, આની સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે, એને તો રમી શકાય. તો એ એક આપણી માનસિકતા ને આપણી કે આપણે તો આની સામે રમીએ, આપણા દેશનો છે ને, તો એક થોડું હળવાશથી લીધો હોય એવું મને લાગ્યું સ્ટાર્કને. He should have waited for some time. Any movement જોયો તો કદાચ પરિસ્થિતિ અલગ હોત. What you say is correct. નવાબ આ જે બોલિંગ શરૂઆત થાય ત્યારે સ્ટાર્ક અને કમિન્સ જ બોલિંગની શરૂઆત કરે છે ઓસ્ટ્રેલિયા તરફથી, અને ઘાતક બોલરો, દુનિયાના ઘાતક બોલરોમાં આ ખેલાડીઓનું નામ છે. અને સ્ટાર્ક તો હી બિંગ એ લેફ્ટ આર્મ બોલર ઇઝ વેરી સક્સેસફુલ એન્ડ મોસ્ટ ડિફિકલ્ટ ટુ ટેકલ. એટલે ગઈકાલે એની બોલિંગ પણ જોરદાર જોવા મળી, એના જે સ્વિંગ થયા એ પણ જોરદાર જોવા મળી, સ્પીડ પણ જોવા મળી, અને ફરી એકવાર એ રિધમમાં આવ્યું, અને એ રિધમમાં આવ્યો. એટલે હવે જે વર્લ્ડ કપ છે એમાં એ ભારે પડશે, જે કોઈ ટીમ એની સામે રમશે. જી બિલકુલ. અશોકજી, હૈદરાબાદની બેટિંગ વિશે શું કહેશો? હૈદરાબાદની બેટિંગ કેવી રહી? કોલકાતાની બોલિંગ એટલી બધી ભારે પડી ગઈ કે સર્વાધિક સ્કોર બનાવનાર જે ટીમ છે તે માત્ર 159 રનમાં સમય કાઢી ગઈ. આ એક પ્રેશર ગેમ બની ગઈ, તમે સમજો. આ પહેલા પ્રેશર ગેમ એટલી નહોતી, પણ જયારે તમારી 4 વિકેટો પડી જાય, તમારો મેઇન માણસ જે હેડ છે પહેલી ઓવરમાં આઉટ થઈ જાય, અભિષેક છે બીજી ઓવરમાં આઉટ થઈ જાય, તો એ પ્રેશર જે બન્યું ધેટ વોઝ ટેરિફિક. અને 4 ઓવર અને ધ વે તે બોલ્ડ, આઈલ ટેલ યુ કે વરુણ ચક્રવર્તીએ 4 ઓવર નાખી 26 રન માત્ર આપ્યા, 26 રન.
એટલી બધી પ્રિસાઇઝ બોલિંગ કરી છે કે બેટ્સમેનને ખબર જ નહોતી પડતી એની બોલિંગ કઈ રીતે તમારે એને કરવાનું. તો એકચ્યુઅલી જોવા જાવ તો આપણે ગઈકાલના ડિબેટમાં પણ વાત કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર સ્પિનર્સનું વર્ચસ્વ રહેશે, સ્પિનર્સ માટે કંઈક છે, એ સ્પિનર્સ માટે કંઈક છે એ પુરવાર કર્યું વરુણ ચક્રવર્તીએ અને સુનિલ નારાયણે, કે બંને એને એક વિકેટ લીધી, આણે બે લીધી, બટ આણે જે વિકેટ લીધી વરુણ ચક્રવર્તીએ ક્લાસનને મૂજવી નાખ્યો, એટલો બધો એને કન્ફ્યુઝ કરી નાખ્યો કે શોર્ટ મારે તો બેટમાં આવે જ નહીં, નોમેન્સ લેન્ડમાં બોલ પડે, એટલે એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ ગયો કે એ ફ્રસ્ટ્રેશનમાં શોર્ટ માર્યો, સીધો કેચ થઈ ગયો. તો આ બધી વસ્તુ બહુ અગત્યની છે કે તમે રન બનાવવા ના દો, આ પ્રેશર ગેમ છે, રન જરૂરી છે, એ વખતે રન બનતા ના હોય અને એમાં તમે આવી બોલિંગ કરો તો ડેફિનેટલી એનો જે એનો એડવાન્ટેજ છે બોલરને જ મળે કે ફ્રસ્ટ્રેટ થઈને બેટ્સમેન ભૂલ કરે. અને ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. ક્લાસનની વિકેટ જે લીધી વરુણ ચક્રવર્તીએ, ત્યાર પછી બાજી પલટાઈ ગઈ, તખતો પલટાઈ ગયો, સ્કોર બનવાનો હતો એ સ્કોર જે જેને કહેવાય કે એટલો બધો બન્યો નહીં, રેડીને આઉટ કર્યો સ્ટાર્કે, પછી તમે શાહબાદને ઝીરો, હી વોઝ નોટ એબલ ટુ મૂવ ફ્રોમ હિઝ સીટ, ધ બોલ સટાક કરીને આવ્યો ને સ્ટમ્પ ઉડાવી દે. તો ક્યાંક એમેઝિંગ બોલિંગ હતી અને ખાસ કરીને જે હૈદરાબાદને જે નડ્યું એ નડ્યું કે દે વેર નોટ હેવિંગ ગુડ સ્પિનર્સ. હજુ પણ સ્પિનર્સ હોત તો થોડો ઘણો ફેર ચોક્કસ પડ્યો હોત આ પરિસ્થિતિ, ભલે લો સ્કોરિંગ મેચ હતી છતાં પણ. પણ અહીં આગળ એમની પાસે બધા ફાસ્ટ બોલર્સ હતા, તો દે વેર લેકિંગ વન સ્પિનર એકોર્ડિંગ ટુ મી, અને એ કારણસર એની જે બોલિંગ એની જે બેટિંગ છે આપણને નબળી જોવા મળે. અને પછી બીજું શું છે કે જયારે તમારી પાસે 159 ટોટલ હોય તો પછી તમારી બોલિંગ ગમે તેટલી સારી હોય તો ચોગ્ગા છગ્ગા પડવાના છે, કારણ કે કોઈ પ્રેશર નથી. એટલે હું માનું છું કે નેક્સ્ટ ટાઈમ ધીર કમ વેરી સ્ટ્રોંગ, કારણ કે બહુ સરસ વાત કરી પેટ કમિન્સે, કહ્યું કે ધેર ઇઝ નથિંગ ટુ વરી, ધેર ઇઝ નથિંગ ટુ વરી, આ અમારે એક અમે એને ભૂલી જઈશું, નેક્સ્ટ મેચ જોરદાર રમવાના જ છીએ, કે અમે વીલ પ્લે ફાઇનલ. કોન્ફિડન્સ લેવલ તમે જોવા માંડો કે આ એક મેચ, ઓકે એક મેચ પેચ ખોટો થયો ચલો પતી ગયો, બટ અમે આટલું સારું રમ્યા છીએ એટલે બીજી મેચમાં અમે જોરદાર રીતે કમબેક કરીશું. એટલે સ્વાભાવિક રીતે જે ક્વોલિફાય ટુ રમાશે એમાં આ ટીમ ખતરનાક પ્રદર્શન કરી શકે છે. ખરેખર ટીમ તો ખતરનાક છે, બોલર્સ ખતરનાક છે, બધું જ છે. ઓન્લી ધ થિંગ કાલે એમનો દિવસ નહોતો, કાલે સ્કોર ના થયો, બેટ્સમેન ના ચાલ્યા, બોલિંગ બહુ સારી હતી, એમણે બેટ્સમેનને રન ના કરવા દીધા. આજે તમારી પાસે એવું છે કે તમે વિકેટો ક્યારે પડે કે જયારે તમે રન્સ ના બનાવી શકો. રન્સની તો આ ગેમ છે, રન્સ બનતા નથી, તમારા ડોટ બોલ જાય છે, એટલું ડોટ બોલ જાય એટલે તમે ચોગ્ગો છોગ્ગો મારવા જાઓ, ફ્રસ્ટ્રેટ થાવ અને વિકેટ આપો. તો આ પરિસ્થિતિ, આ પ્રેશર ગેમમાં આ સ્થિતિ ઉભી થઈ. એવરી ડે ઇઝ નોટ ધેટ વે. એટલે હું માનું છું કે અરે બીજું કે પહેલી વાર બેટિંગ કરતા આ ટીમ પહેલી વાર ઓલઆઉટ બી થઈ, દેટ ઇઝ ઓલસો બીકમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધીસ સિરીઝ. તો હું માનું છું કે આ બધી વસ્તુનું ધ્યાન રખાશે અને દે વિલ કમ બેક, લેટ સી. જી બિલકુલ, એટલે 159 માં ઓલ આઉટ થઈ છે અને 160 નો ટાર્ગેટ ચેઝ કરવાનો તો કોલકાતાની ટીમને. હવે વાત કરીએ તો આસાન ટાર્ગેટ અને સાનુકૂળ પરિસ્થિતિઓ સાથે કોલકાતાનો રન ચેઝ કેવી રીતે ગણી શકાય અને કેવું જોવા મળ્યું, ખાસ તેમાં વાત કરીએ તો માત્ર 13.4 ઓવર્સમાં જ ક્વોલિફાઈડ વન, આ મહત્વની જે મેચ છે આ ટાર્ગેટ આટલી જલ્દી પૂરું કરી દેવું તો જે પ્રેક્ષકો હતા તેના પૈસા વસૂલ થઈ શકે? ના ના, એબ્સોલ્યુટલી, કારણ કે આમાં એક બે વસ્તુ બની કે સુનિલ નારાયણ એની તો વિકેટ એ લોકો લઈ શક્યા ઝડપથી, પણ ત્યાર પછી પ્રેશર જે આવવું જોઈએ પ્રતિ ઓવર રન બનાવવાનું પ્રેશર, એ પ્રેશર ક્યાંય આ ખેલાડીઓ પર આવ્યું નહીં. અને આઈ એમ હેપી કે અત્યાર સુધી આ જે શરૂઆતના ગુરબાઝ અને રસેલની જ બેટિંગના આધારે ચાલતી કલકત્તાની ટીમ, કારણ કે એ લોકો જ બહુ સારો સ્ટાર્ટ અપાવતા હતા, એના બદલે ગઈકાલે શ્રેયસ આયર અને વેંકટેશ આયર આ બંને ખેલાડીઓ બહુ સરસ રમ્યા. They have played very good game, very superb game. અને જે રીતે એને રન્સ બનાવ્યા છે, 51 રન બનાવ્યા વેંકટેશ 28 બોલમાં અને શ્રેયસ 58 બોલ 24 બોલમાં, દેટ વોઝ એમેઝિંગ. 44 બોલમાં 97 રનની ભાગીદારી કરીને આઈ એમ વેરી હેપી કે જેન્યુઇન બેટર છે કાલે મેચ જીતાડી. વાય એમ સેઇંગ જેન્યુઇન બેટર, કે સુનિલ નારાયણ ભલે બહુ જ રન કર્યા પણ હી ઇઝ નોટ અ જેન્યુઇન બેટર, હી ઇઝ અ વેરી ગુડ એટેકર, પણ જેન્યુઇન બેટર જયારે ચાલે તો આ જે વસ્તુ છે, આ બે ખેલાડીઓ એ ફોર્મમાં આવ્યા, એ સારું રમ્યા, એમણે મેચ જીતાડી, એમણે ચોગ્ગા માર્યા, એમણે છગ્ગા માર્યા અને પાર્ટનરશીપ બનાવી 44-97ની. આઈ થિંક દેટ ઇઝ વેરી ગુડ અકોર્ડિંગ ટુ મી. આ KKR માટે સારામાં સારું કહી શકાય અને આગળની મેચોમાં એટલે કે ફાઇનલમાં આ વસ્તુ કામ લાગશે.
એમણે આજે કરેલા રન એ કોન્ફિડન્સ લેવલ એમને ફાઇનલમાં કામ લાગશે. એટલે અહીંયા આગળ બહુ જ મહત્વની ઘટનાઓ તમે જુઓ કે એમની ઉપર પ્રેશર નહોતું પહેલી વાત, બીજું કે એમને ખબર હતી કે ક્લાસેને કેચ પડતો મૂક્યો, પછી કઈ કહો નસીબ પણ આપણી સાથે છે, સો તે ગોન ફોર ધ શોર્ટ્સ. અને બીજું કે એક વાર તમારે પાસે સ્પિનર્સ તો હતા નહીં, ફાસ્ટ બોલર્સ નું કંઈક સેકન્ડ હાફ ની અંદર ફાસ્ટ બોલર્સ નો એટલો પ્રભાવ રહ્યો નહીં, એટલે દેવર બીન ઇઝીલી એબલ ટુ ગો ફોર ધ શોર્ટ્સ વિધાઉટ એની પ્રોબ્લેમ. એટલે આ એક વસ્તુ સારી બની. પછી આગળ તો ખેર બેટિંગ આવી જ નથી એટલે આપણે વાત ના કરી શકીએ, પણ નારાયણને મોટાભાગે નારાયણને એની સાથે લોકો જેને કહેવાય મોટો સ્કોર બનાવતા હતા એને બદલે આ બે ખેલાડીઓ રમ્યા એનો ફાયદો એમને ફાઇનલમાં ચોક્કસ મળશે. જી બિલકુલ. વેલ અશોકજી, ક્વોલિફાઈડ વન જે રમાઈ જેની સૌ લોકોને આશા અપેક્ષા હતી કે હાઈ સ્કોરિંગ મેચ રહેશે, પરંતુ સૌને એવું લાગ્યું કે આ એક એક તરફી મેચ હતી. તો એક તરફી મેચ કયા કારણોસર આપને લાગી, અને સાથે વાત કરીએ તો હારેલી ટીમને વધુ એક ક્વોલિફાઈડ ટુ રમવાની છે, એટલે કોઈ ખાસ રોમાંચ ના રહ્યો આ મેચમાં કહી શકાય? આઈ મીન આઈ એગ્રી, આઈ ફૂલી એગ્રી. કારણ કે તમારી પાસે જો પ્રેશર ના હોય, તમારી પાસે જો મેચ રમવાનો કોઈ એમ ના હોય, હું એમ નથી કહેતો કે એમ નહોતો, બંને ટીમોનો એમ જીતવાનો હતો જ. કારણ કે ફાઇનલ ગૌતમ ગંભીરને એને આની વધારે ખબર છે, હી વોન્ટેડ ટુ ટેક હિઝ ટીમ ટુ ધ ફાઇનલ, એટલે એણે આ મેચને સિરિયસલી લીધી. જ્યારે પેટ કમિન્સે એમ વિચાર્યું કે ઓકે લેટ અસ ટ્રાય, શરૂઆતની બેટિંગ ના ચાલી, સ્ટાર્કે ત્રણ વિકેટો લઈ લીધી, પ્રેશરમાં ગેમ આવી ગઈ, તો પછી એને માઇન્ડ મેકઅપ કરી દીધું કે ઓકે કમોન આ મેચમાં કશું થયું નથી, આપણે નેક્સ્ટ મેચમાં જ એ કરી શકીશું. સો ધીસ વોઝ ધી યુ નો એક થોડુંક જેને કે હેડને પણ બોલિંગ કાલે આપી, એ લોકો તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કાલે જોવા મળી કે હા સેકન્ડ ચાર વિકેટો પડી ગયા પછી જયારે રન 160 રન થયા ત્યાર પછીની જે બોડી લેંગ્વેજ હૈદરાબાદની હતી દેટ વોઝ નોટ વેરી કન્વિન્સિંગ. નહીં દરેકે દરેક બોલ ઉપર આમ તરત તૂટી પડે નહીં કરે, સમહાઉ જે જોવા મળવી જોઈએ ખતરનાક. આજની મેચ તમે જોયું, આજની મેચ જોરદાર હશે કે અહીંયા અસ્તિત્વનો જંગ છે, અહીંયા આજે જે મારશે ઘેર જશે, એટલે આજે તો પોતાનું સર્વસ્વ આપશે. એ જે સર્વસ્વ આપવાની વાત હતી કે ભાઈ બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ પ્રેઝન્સ ઓફ માઇન્ડ એવરીથિંગ યુ નીડ ટુ ગીવ, એ કાલે હૈદરાબાદ જોવા ના મળ્યું, લેટ અસ બી વેરી ફ્રેન્ક. અને એનું કારણ એ હતું કે દેવર નોટ એબલ ટુ બોલ ફર્સ્ટ, કારણ કે આ જે છે એ ટીમ બેટિંગથી જીતતી ટીમ છે. અગેન બોલિંગ એ લોકોની સારી, પણ ધે ડોન્ટ હેવ ધ સ્પિનર્સ, અને આ તો વસ્તુ અહીંયા પણ એમને મોંઘી પડી છે. અને હું માનું છું કે ચેન્નઈ ઉપર જયારે રમવાનું છે, ક્વોલિફાઈડ ટુ રમશે ત્યારે એમને મોંઘી પડશે. દે મસ્ટ હેવ અ ગુડ સ્પિનર કે હુ કેન ડેફિનેટલી બોલ વેલ. ગઈકાલે જે પ્રકારે વરુણ ચક્રવર્તીએ બોલિંગ કરી છે, યુ શુડ ટેક એડવાન્ટેજ, એનો દાખલો લેવો પડે, એક્ઝામ્પલ લેવો પડે કે હાઉ હી હેઝ બોલ્ડ. તો હું માનું છું કે આ એક વસ્તુ તો ચોક્કસ હતી. અને હા, બેક ઓફ ધ માઇન્ડ એમ હતું કે ચલો જે, એટલે પછી પ્રયત્નો ના થયા તો બી મેરે, મને એમ લાગ્યું કે જે રીતના પ્રયત્નો થવા જોઈએ, આજે ગુરબાદ અને નારાયણની વિકેટો જે છે 22 રન 21 22 રન એ લોકો બનાવી ગયા, એ પહેલા જો એ કર્યું હોત એટેકિંગ કર્યું તો કદાચ એમને સફળતા મળે. પણ પ્રેશર જરાય ના બન્યું ને, કારણ કે રન એટલા હતા નહીં કે જેનાથી પ્રેશર, હંમેશા પ્રેશર રન થી બને. તમારી એવું જો કે 200 રન નો ટાર્ગેટ હોય, તમારા આમાં આટલા રન કરવાના છે પર ઓવર, એ પર ઓવરમાં એટલા રન ના થાય એટલે એમાંથી બે રન પાછા નેક્સ્ટ ઓવરમાં ઉમેરાય, એટલે હાયર ને હાયર રન રેટ. અહીંયા એવો કોઈ પ્રોબ્લેમ તો હતો નહીં, એટલે આઈ થિંક દેટ વોઝ ધી હોલ સિચ્યુએશન. અને પછી બેક ઓફ ધ માઇન્ડ એમ હતું કે ચલો સેકન્ડ મેચમાં વી વિલ ફાઇટ ઇટ આઉટ, એન્ડ ધેટ્સ ધ રીઝન યુ સ્ટેડ કે અમારો એક ખરાબ દિવસ હતો, ઓકે અમે નેક્સ્ટ મેચમાં ફાઇટ આઉટ કરી લઈશું અને કરશે. લેટ મી ટેલ યુ, ધીસ પર્ટિક્યુલર ટીમ આ બેસી રહેવી ટીમ નથી, આ કમબેક જબરજસ્ત કરશે. જે ક્લાસન નથી ચાલ્યો, જે અભિષેક નથી ચાલ્યો, જે હેડ નથી ચાલ્યો, એ આવતી મેચમાં પૂરી જબરજસ્ત રીતે રમીને બધી કસર પૂરી કરશે. હવે કોણે એની અડફેટે આવે એ જોવાનું રહ્યું. જી જી બિલકુલ અશોકજી, અને જે પ્રમાણે ગઈકાલે ભલે લો સ્કોરિંગ મેચ રહી, પરંતુ સૌની એવી આશા અપેક્ષા છે કે હવે જે મેચ રમાશે તે ખૂબ જ રોમાંચક રહે અને સાથે પ્રેક્ષકોના પણ પૈસા વસૂલ કરે તેવી મેચ આપણને જોવા મળે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024 ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.